નમસ્કાર, જેનેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ કેશોદની. કેશોદમાં ફરી પાછો તસ્કરોનો તરખરાટ. એક રાત્રિમાં 3 દુકાનના તાળા તૂટ્યા. કેશોદના શ્રીનાથજી માર્કેટ તથા મયુર માર્કેટમાં આવેલ અતિક ગાર્મેન્ટ તથા ગુરુકૃપા ટ્રેડિંગ ભાગ્યોદય કોમ્પ્યુટર તથા મયુર માર્કેટમાં આવેલ લલિતભાઈની દુકાનમાં તસ્કરો હાથફેરો કરતા એક રાત્રિમાં 4 દુકાનોના તારા તૂટ્યાના બનાવે પોલીસનો ફાઇલ કાયદો અને વ્યવસ્થાની ખોળ ખોલી નાખી છે. કેશોદ શહેર તસ્કરો માટેનું એપી સેન્ટર હોય તેમાં અહીં સૌથી વધુ ચોરીના બનાવો બને છે, ત્યારે પોલીસને પણ કુંભકરણ નિંદ્રામાંથી બહાર આવવાની જરૂર છે તેવી ચર્ચાઓ શહેરના લોકોમાં થઈ રહી છે. તો બીજી તરફ તસ્કરોને 4 દુકાનોમાંથી 2 દુકાનોમાંથી રોકડ હાથમાં આવી છે. તેમાં ગુરુકૃપા નામની દુકાનમાંથી રૂપિયા 7,000 તથા લલિતભાઈ સિંધીની દુકાનમાંથી રૂપિયા 70,000 રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનાથજી માર્કેટના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરો નજરે પડે છે, જે બાબતે વેપારીઓની અરજી લઈ વધુ પોલીસે તપાસ હાથ ધરી છે. ગોવિંદ હળિયા, ZX TV, કેશોદ. લાલવાણી ગામ કેશોદ પોલીસ ચોકીની સામે મયુર માર્કેટ મારી માલિકીની, જેમાં ગઈ રાતે 2:30 વચાળે પાછળનું શટર તોડી કોઈ અજાણ વ્યક્તિઓ અંદરથી ખાના તોડી અને 2 કાળા પાકીટ જેમાં 80,000 રૂપિયા હાઉસ ટેક્સના પૈસા હતા એ ચોરીને પાકીટ બે લઈ ગયા છે. એમાં અમારા 4-wheelના અને 2-wheelના ડોક્યુમેન્ટ, બેંકની પાસબુકો અને ચેકબુકો સાથે લઈ ગયો છે.